આજે રિંગ રોડ ખાતે ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ભારતના તિરંગામાં માત્ર 3 જ રંગો નથી, પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે। આપણો તિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતીક છે। તિરંગા યાત્રાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાન સીએ જણાવ્યું કે આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક છે। સુરતને હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે। વડાપ્રધાને સુરતીઓ અને વિશેષ કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા કહ્યું કે સુરત એકવાર સંકલ્પ કરે તો એને કોઈ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે। સુરતી લાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે। સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવનાને જીવંત કરી હોવાનું તેમણે ઉમેર્યું છે। વડાપ્રધાને કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ નવા સંકલ્પો અને નવી ઉર્જા આપશે, જનભાગીદારીના અભિયાનમાં નવા ભારતની બુનિયાદને મજબૂત કરશે। તિરંગા યાત્રામાં સુરતના લઘુ ભારતના દર્શન કરાવ્યા હતા। કાપડના વેપારીઓ, શ્રમિકો, દુકાનદારો, ટ્રાન્સપોર્ટર, સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગામાં દરેક વર્ગના લોકોને જોડવાની તાકાત છે તે સુરતે સાબિત કર્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મેયર હેમાલીબેન બોગાવાલા સહિત રાષ્ટ્રપ્રેમી શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે રિંગરોડ ઉપર નીકળેલી તિરંગા યાત્રામાં 20,000 કરતાં પણ વધુ વેપારીઓ અને અન્ય લોકો જોડાયા હતા। લગભગ તમામના હાથમાં એક સાથે તિરંગો લહેરાતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આખા રિંગરોડ ઉપર માત્ર તિરંગા અને તિરંગા જ જોવા મળ્યા હતા। તિરંગાના અવકાશી દ્રશ્યો સૌ કોઈને ચકિત કરી દે તેવા હતા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત।